સંઘર્ષમાં જે થાકતો નથી તે સફળ થાય છે, અને સફળતા મળ્યા પછી જે છકી જતો નથી તે સાર્થક બને છે. તમે સાંભળો છો ને વોરન બફેટની વાત સાંભળો છો, બિલ ગેટ્સની વાત સાંભળો છો, અઝીઝ પ્રેમજીની વાત સાંભળો છો, કરોડો રૂપિયાનું દાન કરે, ખૂબ સંપત્તિ છે. ભારત સિવાયના આ બધા લોકો છે, હો અઝીમ પ્રેમજી અહીંયા જુદી વાત છે, કરોડો રૂપિયાનું દાન કરે છે. હું સફળ થઈ ગયો તો હવે હું બીજાનું વિચારું ત્યારે હું સાર્થક છું. આ ક્યારે શક્ય બને સાહેબ? તમે કરો તો તમને સંઘર્ષ થાય ને. આપણે તો અહીંયા પપ્પા મને આ તકલીફ છે, બેટા તું ચિંતા ન કર, હું કાલ જઈ આવીશ, તારે પ્રિન્સિપાલને મળી લઈશ. અમારો તો બાપુ કોઈ સ્કૂલે આવતો જ નહીં સાહેબ, વાળો ખાસ આવવાનું કેતોય ના આવે. આવા સમારંભો હોય, આપણે સરસ મજા નાટકમાં ભાગ લેવાના હોય તોય ના, એ કે બધા લેતા હોય, કે તું એકલો થોડો લેશ. સારું થયું ત્યારે ન આવ્યા, તો આજે ઉભા રહેવાની શક્તિ ન હોત સાહેબ. ત્યારે કેળવણી આ છે સાહેબ.